આવો સૌ પરિજનોને જય ગુરુદેવ. કમર સીધી કરીને બેસીશું, બંને હાથ ખોળામાં, આંખો બંધ, શાંત ચિત્ત. વિશ્વનિયંતા પરમ કૃપાળુ પરમાત્માના પરમ દિવ્ય બ્રહ્મ તેજોમય પુંજનું ધ્યાન કરી હૃદયથી પ્રાર્થના કરીશું. હે પ્રભુ, આપનું દિવ્ય ધ્યાન, આપનું દિવ્ય સ્મરણ અમ સૌને અંતઃકરણના ઊંડાણમાં આપની દિવ્ય પ્રતીતિ કરાવે એવું તેજ, એવો પ્રકાશ અંતઃકરણને પ્રાપ્ત થાય. ઉપર જામેલા અનંત જન્મોના જે કોઈ મળ છે, જે કોઈ પડ છે, બધા જ પડો આપના દિવ્ય ભર્ગ તેજથી બળીને ભસ્મ થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડના અધિનાયક હે પરમ કૃપાળુ પરમાત્મા, આપ એક ચૈતન્ય મહાસત્તા છો અને એ ચૈતન્ય મહાસત્તા અંતઃકરણની અંદર વિદ્યમાન બની છે ત્યારે તેનો વિશેષ આભાસ અનુભવ આ જીવને થાય, આ માનવ દેહને સફળ કરી શકીએ, આવા ગમનના ફેરા ટળી જાય અને મોક્ષ અને મુક્તિના માર્ગે આ આત્મા નિરંતર શાંતિને પ્રાપ્ત કરવા માટે ગતિશીલ બને એવી ક્ષમતાઓ અમ સૌના હૃદયની અંદર વિકસિત કરો. એ પરમ કલ્યાણકારી ભાવના સાથે એક સાથે એક સ્વરમાં સ્વસ્વર ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરાં મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયે શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજી, આદ્ય શક્તિ, વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, માં ગાયત્રીના પાવન સાનિધ્યમાં સંરક્ષણમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ વાલા પરિજન ભાઈ બહેનો, આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. ગુરુચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ સાથે આજના સ્વાધ્યાયને આપણે લઈ રહ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે આપણને સમય સમય ઉપર એમ કહ્યું છે કે બેટા, આ સંસાર એ કર્મભૂમિ છે, કર્મભૂમિ, કર્મ કરવાના છે અને આપણે આ ભૂમિને હરિયાળી બનાવવાની છે. તો કેવા કર્મ કરીએ તો હરિયાળી બને? તો આપણને તો બધાને ખબર છે, આપણે બધા લગભગ ખેતીની સાથે સંલગ્ન બનેલા આત્માઓ છીએ કે ખેતી કરીએ તો એમાં જે કોઈ બીજ વાવીએ એ બીજ, જેવું બીજ વાવ્યું હોય એવું બીજ ઉગે છે. તો આ જમીનને હરિયાળી કરવી હોય, આ ભૂમિને હરિયાળી બનાવવી હોય તો આપણે એવા બીજ વાવવા જોઈએ કે જે બીજ વાવવાથી જે ઉગે એનાથી આપણને અને બીજાને પણ ફાયદો થાય. તો જેવી રીતે આ ભૂમિની અંદર, એટલે કે દ્રશ્યમાન ભૂમિની અંદર જે વાવીએ ને આપણને જે ફાયદો થાય એવી વસ્તુ વાવીએ તો સારું એવું આપણે વિચારીએ, એવી જ રીતે આપણી કર્મભૂમિની અંદર પણ આપણે જેવા કર્મ વાવીશું એવું જ આપણને ફળ મળશે. કહેવામાં આવ્યું છે કે એવા કેટલાય પ્રકારના કર્મ છે કે જે કર્મથી, ઘણા કર્મ એવા છે કે જેનાથી આપણને પાપ પણ ના લાગે અને પુણ્ય પણ ના થાય. એવા એક કર્મ છે, જેવી રીતે સવારે ઉઠવું, બ્રશ કરવું, બ્રશ કરવાનું કોઈ પાપ ના લાગે કે પુણ્ય ના લાગે. એવું કોઈ જગ્યાએ લખેલું છે કે તમે સવારે ઉઠીને બ્રશ કરશો તો તમને અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે? એવું કોઈ શાસ્ત્રમાં મળે નહીં. એ કર્મ એ કેવા છે? સવારે ઉઠવું, બ્રશ કરવું, નાહવું, ધોવું, માથું ઓળવું,
નિત્ય આપણા કપડા ધોવા, હવે કીધું છે કે કપડા ધોવે તેને રાજસુ યજ્ઞનું ફળ મળે, કે કપડા ધોવે એને ભૂમિદાનનું ફળ મળે, એવું કોઈ જગ્યાએ નથી લખ્યું. આ અમુક કર્મ એવા છે કે જે આપણે કર્મ કરીએ તો એનું પાપ પણ ન લાગે અને પુણ્ય પણ લાગે, સામાન્ય કર્મ કહેવાયા છે. તો એવા અનેક કર્મ આપણે ઉઠીને કરતા હોઈએ છીએ, એ કર્મને કરો કે ના કરો એનું કંઈ મહત્વ નથી. હા, એટલું જરૂર કે તમે 10 દિવસે નાવ તો તમને એનાથી શરીરને તકલીફ થાય, ગંધાય, આ તે બધું, એ બધું પ્રેક્ટિકલી છે. આપણે યોગા કરીએ તો શરીર સારું રહે, એ આપણા શરીરના હેલ્થ માટે છે, પણ એનાથી પાપ થાય કે પુણ્ય થાય એવું નથી. કોઈ એવું નથી કીધું કે 50 દંડ બેઠક કરો એટલે તમને એમ કે કોઈને મકાન બનાવી આપ્યું હોય એનું પુણ્ય મળે, એવું કોઈ જગ્યાએ છે નહીં. એટલે આ બધા કર્મો કેવા છે કે જે નોર્મલી કર્મ છે, કે વ્યક્તિને પોતાના શરીરને માટે સુખ મળી શકે એવા કર્મ છે, કે નથી પાપ કે નથી પુણ્ય. કેટલાક એવા કર્મ છે કે જેનાથી આપણને પાપ લાગે છે, કે એવા કર્મ છે કે જેનાથી પાપ લાગે. તો એવા કેટલાય ખોટા કર્મ હોય છે, અને ખોટા કર્મમાં કેટલી બધી વસ્તુઓ આવે ને. અત્યારે તો માણસને એટલું બધું મળ્યું છે, પહેલાં તો એવું હતું કે કોઈનું કોઈ લઈ લે, કોઈ ચોરી કરી લે કે કોઈને મારે, એટલું જ હતું. અત્યારે તો એટલા બધા ખોટા કર્મ માણસની પાસે ઊભા છે કે ભેળસેળ કરવી કોઈને ખબર જ ના પડે અને માણસને મારી નાખે, હે ને. આજે ભેળસેળમાં માણસ મરી રહ્યો છે. આજે જે પણ દવાખાનાઓ ભરેલા ભરેલા જોવા મળે છે એની પાછળનું કારણ મોટામાં મોટું એ છે કે માણસની અંદર બેઠેલો લોભ રૂપી રાક્ષસ એને એટલા પાપો કરાવી રહ્યા છે કે વાત નહીં પૂછવાની. તું આટલું કરી દે ને, આટલું કરવાનું. અમે છે ને આ દીકરીઓ માટે થોડો નાસ્તો આપવાનો દરરોજ, એમને ડબ્બા ભરી આલવાના, એટલે અમે વિચાર કર્યો કે થોડું ચવાનું લાવીએ અને મમરા થોડા વઘારીએ તો થોડું મિક્સ કરીને સરસ એમને અપાય, એટલે અમે ચવાનું લેવા ગયા. તો એને અમને 4 જાતના ચવાના બતાવ્યા, આ 8 રૂપિયાનું, આ 100 રૂપિયાનું, આ 150 રૂપિયાનું, આ 125 રૂપિયાનું, આ 200 રૂપિયાનું. એટલે મેં કીધું ઓલા બધું દેખાય તો હરખું જ, તો પછી આમાં આવો ફેર કેવી રીતે હોય, આટલો બધો 100 રૂપિયાનું છે 200 રૂપિયા સુધી 150 રૂપિયા સુધી. તો કે ફેર હોય ને એમ કે આ 100 રૂપિયાવાળું છે ને એ બધું કઠણ ગાંઠિયા ને એવું બધું હોય અંદર એમ કે. તો મેં કીધું કેમ, તો કે એમાં ચનાનો લોટ 200 ગ્રામ હોય, 100 ગ્રામ હોય, અને બીજો મકાઈનો ને બીજો ઘઉંનો ને એવો બધો લોટ હોય એમ કે, એટલે આવી રીતે હોય. પછી 200 રૂપિયાવાળું, તો કે એમાં તેલ સારું વાપરેલું હોય. અને હવે એ તો સારું વાપરેલું કે ના વાપરેલું એ તો ભગવાન જાણે, પણ મેં કીધું તો આટલું બધું ઓછું. તો કે 500 ગ્રામનું પેકિંગ લખવાનું, અંદર ભરવાનું 400 ગ્રામ. બોલો, એને ચોખ્ખું બધું મને સમજાયું કે આવી રીતે એમ કે એ લોકો કમાય. તો મને એમ થાય કે તમે 500 ગ્રામના પૈસા લેતા હોય તો પછી તમારે એને 500 ગ્રામ તો આપવું જ જોઈએ ને, પણ પોતાને નફો કેવી રીતે થાય? આ શું છે? પાપ કર્મ છે. બીજાને સામેવાળાને શાંતિથી છેતરી લેવું એટલે માણસ એવું સમજે કે હું કેટલું બધું કમાયો, કેટલું બધું કમાયો, પણ એ કમાયો નહીં, તે તારી જાતને છેતરી છે. તારી જાતને તે છેતર્યું છે કે તે આ ખોટું કર્યું છે, એટલે બીજાનું તે હડપ કર્યું છે. બીજાનું હવે બીજાના 100 ગ્રામ ઓછું આપીને જે પૈસા લીધા, હવે એ તો એના માથે ઋણ જ ચડે. કર્મનો સિદ્ધાંત આજે વ્યક્તિ નથી જાણતો, એટલે એટલી બધી જગ્યાએ ખોટા કર્મ થઈ રહ્યા છે, અને આ ખોટા કર્મના પાપના ટોપલા માથા ઉપર આવે છે. અને પછી એનું તો એને ભોગવવું જ પડે, એને એનું જે લીધું એને ગમે તે રીતે વારવું પડશે. પછી એમ કહીએ મોટું મોટું દાન કરીને કે મારે તો હવે આ જન્મનો ફેરો ટળી જાય, તો એ કેમથી ટળે ભાઈ? હજુ ત્યાં તો બધું પોટલા ને પોટલા બાંધીને મૂકેલા છે, તે બધા તારે ખોલવા પડશે ને. એટલે દાન પુણ્ય કરો, પરંતુ જરૂરી નથી કે ચોરી કરીને કરો કે કોઈને છેતરીને કરો. દાન પુણ્ય કરો, પરંતુ પોતાની મહેનતનું જ કરો. જેવા કેટલા બધા સરસ ભક્તો છે કે જે માત્ર ને માત્ર પુણ્ય કર્મ, આ પાપ કર્મ છે એક બાજુ, પુણ્ય કર્મ છે કે પુણ્ય કર્મમાં એને એટલો બધો વિશ્વાસ છે કે આપણે જાતે મહેનત કરીએ છીએ અને મહેનત કરેલું આપણે દાન કરીએ તો એ દાન એવું ઉગે, એવું ઉગે કે વડલાની જેમ. વડલો કેટલો ઘેઘૂર બને, ફાલે, ફૂલે, પોતાનો આધાર તૈયાર કરી દે અને હજારો હજારો પશુ પક્ષી પ્રાણીઓ બધાને કેટલો આશરો આપે,
આ દાન એવું ફળે છે. એટલે ગુરુદેવ કહે છે કે બેટા પાપ કર્મ તો આપણને ખબર જ નથી પડતી, એટલી સરસ રીતે આપણી અંદર પ્રવેશ કરી જાય છે અને આપણે ધીરે 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 કરીને એને વધારતા જઈએ છે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું, એવા તો કેટલાય લાખો એક્ઝામ્પલ છે. મોટી મોટી જગ્યાએ કેવા કેવા પાપો થઈ રહ્યા છે, મોટા મોટા દવાખાનાઓમાં, હોસ્પિટલોમાં. આજે માણસની અંદર એટલો બધો હેવાન બેસી ગયો છે પાપ કર્મ કરતા, એને સહેજ પણ શરમ નહીં, સંકોચ નથી થતો. ધીમે રહીને માણસના અંદરના અર્ગનો કાઢીને વેચવાના, આ ઓછું પાપ કહેવાય? આ ઓછું પાપ કહેવાય, પણ આ પાપ આટલું બધું એટલું વધી રહ્યું છે. પછી ધરતી માતા આ પાપ સહન કેવી રીતે કરી શકે? કે માણસ માણસનો દુશ્મન, અને દુશ્મન દેખાય ના, એકદમ પ્રેમથી છરી મારી લેવાની અને આ કામ કરી દેવાનું. તો આ બધા જે પાપ કર્મ છે, આ પાપ કર્મ એક દિવસ આપણને નડે નડે ને નડે જ. એટલે ગુરુદેવ કહે છે કે બેટા એવા કોઈ કર્મ આપણા જીવનમાં ના થવા જોઈએ કે જેની પશ્ચાતાપની આગમાં આપણને આખો જન્મ મારો રડવું પડે. આપણને પછી જ્યારે ભાન થાય, જ્ઞાન થઈ જાય, ત્યારે એ જ્ઞાન થવાથી આપણને કેવળ પશ્ચાતાપ જ થયા કરે, આગ બળે અંદર. પશ્ચાતાપની અગ્નિ હોય છે, અને એ અગ્નિમાં આત્મા આપણો બળે કે મેં આવું કેમ કરી દીધું, મનાથી આવું કેમ થયું, એ સતત આપણને ડંખે. એટલા માટે પ્રાયશ્ચિત બતાવ્યું છે કે પ્રાયશ્ચિત કરતા જાઓ, રડો. આપણાથી આવું પાપ કેવી રીતે થાય? આપણને રડવું આવવું જોઈએ, અને રડતા રડતા આપણા ભાવના ભાવ સંવેદનાના અશ્રુ દ્વારા એ પાપને આપણે ધોવા પડે છે, તો જ આપણે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ. અને છતાંય ગુરુદેવ કહે છે કે બેટા ભારેમાં ભારે ગમે તેવા અધમમાં અધમ પાપો પણ જ્યારે આપણને નડતા હોય છે ને, ત્યારે એક બે વસ્તુ એવી છે કે જેનાથી આપણે એમાંથી છૂટી શકીએ. એક, એને રડતા રડતા ભોગવે છે લોકો, દુઃખી થઈ થઈને ભોગવે છે. અને બીજું છે, જો એવું ના કરવું હોય તો તમે ગાયત્રી મહામંત્રનો સહારો લો, અને આ મહામંત્રનો એવો સરસ જાપ કરવા માંડો, એવો એવી શ્રદ્ધાથી જાપ કરવા માંડો કે એ જપની અગ્નિમાં એ આપણા પાપો બળી જાય. આ બે રસ્તા ગુરુદેવે આપણને બતાવ્યા છે. એટલે ગુરુદેવે આપણને જે રસ્તો બતાવ્યો છે એમાં આપણને 1000% વિશ્વાસ છે. માટે ગાયત્રી મંત્રનો જપ આપણો આ જીવનમાં નિયમિત કરો. આપણે જે ઉપાસના કરતા હોય તે કરો, પણ જાણે અજાણે આપણે કેટલાય કર્મ બાંધીએ છીએ, તો તમામ કર્મમાંથી મુક્તિ મળે માટે નિરંતર સાંજે સૂતા પહેલાં 5 મિનિટ 10 મિનિટ ગાયત્રી મહામંત્રનો જપ કરીને ગુરુ સત્તા માતૃસત્તામાં ગાયત્રી વિશ્વવ્યાપી પરમાત્મા, આમાં કોઈ વ્યક્તિનું તમે સ્મરણ નહીં કરો તો પણ ચાલે, વિશ્વવ્યાપી પરમાત્મા ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, તારું ભર્ગ તેજ ધારણ કરું છું ને એ તેજથી મારા બધા પાપોને ભૂંજી નાખો નાથ, એ કરુણા નિદાન એ બધા પાપોથી મને મુક્ત કરી દો. અને એ પાપોથી જ્યારે આપણે મુક્ત બનીએ છીએ ત્યારે અંતરાત્માની અંદર એટલો બધો આનંદ છલકાય છે, જે અંદરથી આનંદ, એ દિવસે આપણે એટલા બધા ખૂબ ખુશ, પ્રસન્ન, કારણ વગર, અંદરથી પ્રસન્નતા જ્યારે કારણ વગર થાય ત્યારે સમજવાનું કે આપણે અંતરાત્માની અંદર પરમાત્માનો કોઈ અંશ બિરાજમાન થયો છે. અકારણ આપણા હૃદયની અંદર આનંદ છલકાય ને એ પ્રભુની અનુભૂતિ છે. પરમ પૂજ્ય ગુરુદેવ આગળ કહે છે કે બેટા કેટલાક પુણ્ય કર્મ છે કે જે કર્મ આપણને પુણ્ય અપાવે. કોઈને દુઃખીને મદદ કરવી, કોઈને સહારો આપવો, કોઈના માટે આપણે કંઈક અર્પણ કરવું, કોઈ આપણે જો કેટલા બધા બહેનો ભાઈઓ પણ આજે અહીંયા ગાયત્રી કામધેનુ સેવા તીર્થ બોરદામાં રહેતી દીકરીઓ દેવકન્યાઓ જે છે એને ઘણા બધા સજ્જનો, ઘણા બધા ભક્તો પોતાનો જન્મદિવસ, વિવાહ દિવસ કે પુણ્યતિથિ કોઈ આપણા સ્વજનની હોય તો દીકરીઓને પ્રસાદ કરાવે છે. શું એમને એની પાછળ કોઈ એવો આશય નથી, પણ બસ એક પુણ્ય કર્મ આપણા દ્વારા થાય. આજના દિવસે આવું પુણ્ય કર્મ થવું જોઈએ. અને હું તો એમ કહું કે જન્મ દિવસે અને વિવાહ દિવસે કદાચ ના કરો ને, પણ આપણા સ્વજનોની પુણ્યતિથિએ જરૂર કરવા. કેમ કે પુણ્યતિથિએ કરેલું જે દાન છે, પુણ્યતિથિએ કરેલું જે પ્રસાદ છે ને, એ આપણા પૂર્વજો, આપણા પિતૃઓને એટલી બધી સંતૃપ્તિ આપે છે કે એ પિતૃઓ તૃપ્ત થાય ને તો આપણા ઉપર એની છત્રછાયા, એ ગમે ત્યાં હોય પણ એની છત્રછાયા બનેલી રહે. અને પિતૃઓને એટલા માટે યાદ કરવા જોઈએ, પિતૃઓને એટલા માટે સંતૃપ્ત કરવા જોઈએ કે એનું અંશ, એનું રક્ત, એનું લોહી બૂંદ આપણી અંદર છે.
અને આપણે એના એટલા બધા ઋણી છીએ, તો એ ઋણમાંથી મુક્ત થવા માટે થઈને પણ આપણે એ પિતૃઓને યાદ કરીને તે દિવસે આવું શુભ કર્મ કરીએ. કોઈ પણ શુભ કર્મ કરો, પણ કરો કે જેથી કરીને આપણને પુણ્ય મળે. પુણ્ય કર્મ કોઈ પણ હોસ્પિટલ બનાવડાવો, સરસ મજાની કથા કરાવડાવો, કે પછી કોઈ વાવ, કુવા, તળાવ, ગમે તે કોઈ પણ એવું કાર્ય કરે કે જેનાથી બહુ પુણ્ય મળે છે. આવા એક કર્મ છે પુણ્ય કર્મ. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, એક કર્મ એવું છે કે જે નિષ્કામ કર્મ, છેલ્લું કર્મ બતાવે છે કે નિષ્કામ કર્મ. કર્મ કરો પણ કોઈ ફળની આશા નહીં. આજે ઘણા બધા કર્મ કરે, પુણ્ય કર્મ કરે, કોઈને મદદ કરી આપી તો પછી પુણ્ય કર્મ કર્યું કહેવાય, પણ પાછી આશા શું રાખે? મેં એનું આટલું કામ કર્યું છે તો એ મારું કામ કેમ ના કરે? હું જાઉં તો એ આગળ પાછળ કેમ ના ફરે? મને માન સન્માન કેમ ના આપે? મારું નામ કેમ ના બોલે? આ નિષ્કામ કર્મ ના કહેવાય. કોઈ પણ આશા ના કરો, કોઈ શુભ કર્મ કરો ને તો બસ કરીને મૂકી દેવાનું, કદી કોઈ આશા નહીં રાખવાની. આશા ના રાખી અને જે કર્મ કરીએ છીએ એ નિષ્કામ કર્મ છે, અને આ નિષ્કામ કર્મ એ જ આપણું સાચું કર્મ. ભગવાનને અર્પણ કરી દો, પ્રભુ તે મને પસંદ કરીને આ સરસ કામ કરાવીને તારા ચરણમાં અર્પણ છે. કોઈ ભૂલ હોય તો મને બતાવો અને મને એ ભૂલ સુધારવાની શક્તિ આપો. પણ નિષ્કામ કર્મ કરવું એ ઉત્તમમાં ઉત્તમ કર્મ કહેવાયું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગની અંદર કહ્યું છે, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરંકારઃ સમ દુઃખ સુખ ક્ષમી. બધામાં સમ રહેવાની શક્તિ આપણને ત્યારે જ મળે જ્યારે આપણે નિષ્કામ કર્મ કરીએ. અંદરથી અલાવું ના જોઈએ, બહાર પરિસ્થિતિઓ ભલે ગમે તેવી આમ તેમ ડાળમાંડોળ થતી જોઈએ, બહુ ઘણું બધું આમ ઉથલ પાથલ થઈ જતું જોઈએ, પણ અંદરથી સ્થિર. અંદરથી સ્થિર એટલા માટે કે હે પ્રભુ, હવે આમાં મને શું કર્મ કરવું જોઈએ મને બતાવજો, મારે કેવી ભૂમિકા ભજવવી તે મને બતાવજો, પણ આમાં આમાં મને કોઈ કર્મ અડવું જોઈએ નહીં. અંદરથી સ્થિરતાને લાવવા માટે નિષ્કામ કર્મ કરવા પડે. આપેલું ભૂલી જવાનું અને લીધેલું યાદ રાખી અને એનો જેટલો ઉપકાર કરી શકાય, બદલો વાળી શકાય એટલો વાળવા પ્રયત્ન કરવો, એ સાચા ભક્તની ઓળખાણ કીધી છે. યો મદ ભક્ત સમી પ્રિય, ભગવાને કેટલા બધા મંત્રમાં શ્લોકમાં આપણને એમ કીધું છે કે મને આવો ભક્ત પ્રિય છે, આવો ભક્ત પ્રિય છે. તો એમાં નિષ્કામ કર્મ ભગવાનની કૃપાથી આપણે કરી શકીએ છે. તો પરમ સત્તાને આપણે પ્રાર્થના કરીએ કે અમને નિષ્કામ કર્મ કરાવજો. નિષ્કામ કર્મ કરી દીધું, પરંતુ એની પાછળ પાછી ભાવ પણ જોડાયેલો હોય છે કે તમે કેવા ભાવથી કરો છો, એ પણ મહત્વનું છે. એ પણ મહત્વનું છે, કારણ કે કોઈ પણ કર્મ કરીએ ને તો એની પાછળનો ભાવ કેવો છે એ વધારે મહત્વનું મહત્વ બતાવે છે. અમુક કામ એવા હોય છે કે આપણને દેખી તો એવું દેખાય કે આટલું બધું ખરાબ કરાતું હશે, આવું આ તો પાપનું કામ કહેવાય, પણ ખરેખર એ પાપનું કામ નથી, એ પુણ્યનું કામ હોય. હવે કોઈ વ્યક્તિને પેટમાં તકલીફ થઈ, આંતરડામાં કંઈ તકલીફ થઈ અને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર એનું પેટ ચીરે, આંતરડું કાપે, આંતરડું પાછું જોડે, પાછું અરકું કરે, તો પેટ ચીરવાનું જે કામ છે એ ડૉક્ટરે કર્યું છે તો એ પુણ્ય કર્મમાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિ આવીને પેટમાં ચાકુ ઘોચી દે, તો કોઈ ચોરે ચાકુ ઘોચી દીધું, કોઈ એવો તોફાની વ્યક્તિ આવ્યો ને એના ચાકુ ઘોચી દીધું, તો એ પુણ્ય કર્મ ના કહેવાય. ક્રિયા એક છે, ચપ્પાથી પેટ કાપી નાખવાની ક્રિયા એક છે, પરંતુ બંનેની સ્થિતિ અલગ છે. એટલે એ બધું જ જોવાય, કેટલી બધી વસ્તુઓ જોવાય, અને છેલ્લે ભાવ જોવાય કે ભાવ કેવો છે. તો પુણ્યકર્મ કરીને પણ ભાવ જોવામાં આવે કે પુણ્યકર્મ તો કરો છો પરંતુ ભાવ કેવો છે, એ મહત્વની વસ્તુ છે. આ ભાવ સંવેદનાની જે વાત ગુરુદેવ બતાવે છે ને, એમને બહુ સરસ વાત કીધી છે કે જ્યારે દિલ્હી દરબારની અંદર બેઠેલા પોતાની સલ્તનતને સંભાળતા રાજા અકબર પોતાના દરબારમાં બેઠા છે અને સમયે સમયે તાનસેનને બોલાવે અને તાનસેનને એટલું સરસ સંગીતના સુર રેલાવાનું કહે કે ચાલ તું આજે મને ખુશ કરી દે. એટલે તાનસેન આવે અને મહારાજ એટલા ખુશ થાય ને પ્રસન્ન થાય અને મને વધારેમાં વધારે ભેટ સગાદ આપે એવું એ ગાવાનો પ્રયત્ન કરે અને સરસ તાનસેન એનો જે રાગ છેડે ને એટલે આમ બધા આમ સ્તબ્ધ થઈ જાય. જેને સંગીત પ્રેમી છે એ તો એકદમ એની અંદર તન્મય થઈ જાય, અને અકબર રાજાને આ બહુ ગમતું હતું એટલે એમાં એકદમ તલ્લીન થઈ ગયા. અને એક દિવસે તાનસેનની આ જે સંગીતની સુરાવલીઓને સાંભળીને એટલે અકબર રાજાને એકદમ અંદરથી આમ
એટલી પ્રસન્નતા થઈ, એટલે વાહ વાહ તાનસેન વાહ, તારા જેવો તો દુનિયામાં કોઈ સંગીતકાર નહીં હોય, એવું અકબર રાજા બોલ્યા. ત્યારે તાનસેને ઉભા થઈને રાજા અકબરને પ્રણામ કરીને કહ્યું, નહીં બાદશાહ, મારા કરતા પણ સરસ ગાનાર મારા ગુરુ હરિદાસ છે. હે, તારા કરતા પણ સરસ ગાય? તો કે હા. તો રાજા અકબરે એમ કીધું કે તો મારે ગમે તે થાય, પણ મારે તારા ગુરુને અહીંયા બોલાવવા પડે, તું તારા ગુરુને અહીંયા આમંત્રણ આપે એમ કે. ત્યારે તાનસેને કીધું કે મહારાજ ક્ષમા કરો, મારા ગુરુને અહીંયા ના બોલાવાય, એની મર્યાદા હોય. કોઈ પણ વડીલ વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ હોય, સાધુ સંત મહાપુરુષ હોય ને, તો એની મર્યાદાઓ હોય. સામાન્ય વ્યક્તિની જેમ એ તો રહે, પરંતુ એની મર્યાદાનું પાલન સમજદાર વ્યક્તિ આપણે કરવું પડે છે. એટલે તાનસેને કીધું કે ના 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 બાદશાહ, માફ કરો, એમ કે મારા ગુરુને અહીંયા ના બોલાવાય, આપણે એમની પાસે જવું પડે. તો કે તો તૈયારી કરો, ચાલો જલ્દી, મારે આજે નાજે હવે ત્યાં પહોંચવું જ છે, મને તો આમ અંદરથી એટલી બધી આમ એ થાય છે કે તારા કરતા પણ સરસ ગાય. તો કે હા. એટલે રાજા અકબર ઊભા થઈ ગયા. એટલે તાનસેને કીધું કે ક્ષમા કરો મહારાજ, આ વિશ્વમાં જઈએ ને તો મારા ગુરુ કશું જ નહીં ગાય, હે ને, રાજા દિલ્હીનો રાજા સાંભળવા આવ્યો છે, આપણે તો શું કરીએ, આપણા જેવા તો ભૂલી જ જાય ને, ભટકી જાય, આપણા જેવા તો હજી આ કાચું માટલું હજી ઘણી વાર ભટકી જતું હશે, આપણે તો અમે નું બધાય, પણ સમજદારી અંદરથી એક ગુરુ પ્રત્યેની નિષ્ઠાને પાછી તરત આપણને જાગૃત કરી દે, બાકી તો આપણે ખાલી આમ ભજનમાં બેઠા હોય ને તો આપણે શું કહીએ, હું આજે તો પેલા આવીને બેઠા છે ને એટલે તો હું સરસ ભજન જઈશ, આજે તો પેલા આવીને બેઠા હું સરસ બોલીશ, આવું આપણે વિચારીએ. કોઈ જરાક કોઈ સામાન્ય વ્યક્તિ આવીને બેઠું હોય તો જ આપણે એમ કહીએ કે આપણે હું સરસ ગાઈશ, સરસ કરી સરસ આમ. આ તો હરિદાસ રાજા સાદો પોશાક પહેરે છે અને તાનસેનની સાથે વૃંદાવનની અંદર યમના કિનારે નાની સરખી ઝૂંપડીમાં રહેતા હરિદાસની પાસે જાય છે. હરિદાસનું જીવન એકદમ સાદું, સિમ્પલ, બિલકુલ નોર્મલ છે. અને તાનસેનને આવેલા જોઈને રાજા અકબર તો એકદમ સાધારણ પુરુષની જેમ જ હતા. એટલે તાનસેનને જોઈને હરિદાસે કહ્યું, આવો બેટા આવો બેસ. અને તાનસેન બેસે છે, પોતાની થોડી આગતાસ વાગતાની વાતચીત કરે છે, બધી કેમ છો, શું છે બધું આમ તેમ. તો કે જી ગુરુજી, આજે આપના દર્શન કરવાની બહુ ઈચ્છા થઈ ગઈ એટલે પધાર્યો, સારું સારું ચાલ એકાદ ભજન સંભળાવે, એમ કે એક પદ ગા. એટલે તાનસેને પેલો તાનપુરો લીધો અને માલકોશ રાગ એને છેડ્યો, માલકોશ ગાવાનું શરૂ કર્યું. માલકોશ ગાય ને, ઘણા લોકો સંગીતકારો માલકોશ ગાય ને તો બધા સ્તબ્ધ થઈ જાય, અને ઘણા જે શીખતા હોય એમ પછી આવડે ના ને, એને માલકોશ ગાતા ગાતા બંધકોશ થઈ જાય, અઠવાડિયા સુધી મેળ જ ના પડે. એટલે માલકોશ રાગ તો એવો છે કે આપણને એકદમ પ્રસન્ન કરી દે. તો માલકોશ રાગ ગાવા મળે ને, હવે ગુરુને તો કહેવાય ને કે તમે કશું અમને સંભળાવો. એટલે જાને જોઈને તાનપુરા ઉપર તાનસેને ભૂલ કરી, એના જે તાર છેડવાના એમાં ભૂલ કરી. એટલે ગુરુ હરિદાસે કીધું કે બેટા આજે ભૂલ કેમ થઈ, લાવ બતાવો. એમ કરીને જે તાનપુરો હરિદાસે લીધો અને હરિદાસે જે રાગ છેડ્યો ને, તો અકબર રાજાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, એટલા બધા તલ્લીન બની ગયા. અને હરિદાસે જે કીર્તન કર્યું, એ કીર્તનથી આખા વાતાવરણની અંદર સ્તબ્ધતા આવી ગઈ, આખું વાતાવરણ એકદમ મસ્ત બની ગયું. આ સંગીતનો પ્રભાવ છે, આ ભક્તિનો પ્રભાવ છે. જે નિષ્કામ ભક્તિ હોય, નિષ્કામ ભાવના હોય, નિષ્કામ કર્મ કરતા હોય, એની વાણીમાં એના અંતરના સ્પંદનોની અંદર પણ એટલી બધી તાકાત હોય છે ને, એ તાકાત આખા વાતાવરણને પલટાવી દે છે. એનું કોઈ અનિષ્ટ કરવા માંગતું હોય ને તો અનિષ્ટ ના કરી શકે, એ અનિષ્ટ એને નડે પછી, એટલી બધી એની અંદર તાકાત હોય છે. તો હરિદાસે જે છેડ્યું અને અકબર રાજાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, અને કેટલો સમય વીતી ગયો ખબર જ ના પડી. સંધ્યા થવા આવી, અકબર રાજાએ ને તાનસેને કીધું કે મહારાજ હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ. અને હરિદાસ તો એમાં તલ્લીન હતા, ગુરુજીને પ્રણામ કરી. અને તાનસેનને ખબર હતી કે ગુરુજીને હવે જગાડાય નહીં, કારણ કે ગુરુજી જે અવસ્થામાં પહોંચ્યા છે એ અવસ્થામાં એમને ડિસ્ટર્બ કરાય નહીં. એટલે ક્યારેક ક્યારેક આપણે
ઘણી વખત આપણને એવું લાગે કોઈ સંત મહાપુરુષ પાસે જઈએ, કોઈના આશ્રમમાં જઈએ તો આપણને એવું લાગે કે આ તો આ કામ કરે છે ને એટલે આપણે આપણી વાતો કરી લઈએ, પણ એવું ના હોય. એ ભલે ને ગમે તે કામ કરતા હોય પણ અમુક વખતે એમની સુરતા અમુક સ્થાનની અંદર લગાયેલી હોય છે, એટલે એ બધી અમુક વસ્તુઓ એવી હોય છે કે જે આપણે નથી ઓળખી શકતા કે નથી જાણી શકતા. એટલે બહુ મહત્વની વાત છે કે બહુ સાવધાનીથી એવી વ્યક્તિઓની સાથે આપણે વાત કરવી જોઈએ. આમ કરતા તાનસેન તો મહારાજને લઈને નીકળે છે. જતા જતા રાજા અકબરે તાનસેનને કહ્યું કે તાનસેન, તારા ગુરુ તો ગજબનું ગાય છે, એમ કે તો તું ગાય છે અને તારા ગુરુ ગાય છે, તને પણ એ આવડે જ છે, તો તારામાં અને તારા ગુરુમાં આટલો બધો ફેર કેમ છે? તું ગાવાને એના ગાવામાં આટલો બધો ફેર કેમ છે? અને ત્યારે તાનસેન કહે છે કે હજુર માફ કરજો, આ ફેર હોય જ ને, હું જે ગાઉં છું ને એક દિલ્હીના બાદશાહને ખુશ કરવા ગાઉં છું, મને આજે કેટલી ભેટ સ્વાગત મળશે એવા ભાવ રાખીને ગાઉં છું, આજે હું બાદશાહને પ્રસન્ન કરું ને તો મને આટલી એમના તરફથી એક પ્રસન્નતામાં આ મળી જશે, પેલું મળી જશે, આવી મારી અંદર ઈચ્છાઓ હોય છે. જ્યારે મારા ગુરુજી ગાય છે ને એ તો આ દુનિયાના દરબારની અંદર બેઠેલો મારો દુનિયાનો માલિક એને પ્રસન્ન કરવા ગાય છે. હે, આ દુનિયાના માલિકને પ્રસન્ન કરવા ગાય છે તો દુનિયાનો માલિકને પ્રસન્ન કરવા ગાનારા જેને કોઈ જાતની અપેક્ષા નથી એના રાગમાં એના અવાજમાં પ્રસન્નતા હોય કે ના હોય, એના અવાજમાં એ તાકાત હોય કે ના હોય. અને ત્યારે બાદશાહે માની લીધું કે ગમે તે હોય પણ નિષ્કામ કર્મ જ્યારે વ્યક્તિ કરે છે ને ત્યારે એ કર્મની અંદર જબરજસ્ત તાકાત હોય છે. બાકી અકબરે પણ કઈ ઓછા ખેલ નથી કરેલા. સંત તુલસીદાસજી મહારાજને, કબીરને એમ કહેવાય છે કે એમને બહુ હેરાન કરેલા છે, એવા એવા પરચા મળ્યા છે ને ત્યારે રાજા અકબરે માની લીધું છે કે હિન્દુત્વની અંદર જે તાકાત છે એ તાકાત અદ્ભુત છે અને અલૌકિક છે, એમ રાજા અકબરે પણ માની લીધું. એટલે કહેવાયું છે કે જે પણ કર્મ આપણા દ્વારા થાય હે પ્રભુ હે પરમાત્મા એ તમામ કર્મ નિષ્કામ કર્મ કરાવજે, અમારા અંદર કોઈ આશા કે અપેક્ષા ના રખાવજે. કારણ કે પુણ્ય કર્મ કરવાની એ સોનાનું પિંજરું કહેવાય અને પાપ કર્મ કરવા એ લોખંડનું પિંજરું કહેવાય. જો પુણ્ય કર્મ કરીએ તો આપણે એમ કહીએ કે પુણ્ય કર્મ કરે તો સ્વર્ગમાં જવાય, પુણ્ય કર્મ કરે તો સ્વર્ગમાં જવાય, એ બીજી આશા શું કામ રાખવાની? સ્વર્ગ કે નર્ક આપણે તો જોયું નથી, વાતો જ સાંભળી છે, પણ આ કર્મ સારું કહેવાય, એનાથી બધાને શુભ થાય, એનાથી મંગળ થાય, એ કર્મ સારું. જેનાથી કોઈને દુઃખ થાય એ કર્મ ખોટું. એટલે એવું ન કરાય કે કોઈને દુઃખ પહોંચે. કર્મ કર્યા વગર ઘણા લોકો બીજાને દુઃખ પહોંચાડતા હોય, કર્મ ના કરે પણ એવું આચરણ એવું બધું કરે કે પેલાને દુઃખ થાય, એવું ઘણા બધાને બહુ આવડતું હોય, ઘણા બહુ માસ્ટરી હોય બધાને એમાં તો. હા, એવું એવું બોલે, એવું એવું કરે ને કે પેલાને સહન ના થાય એવું સામેવાળાને એવું કરે તો કહેવાયું છે. એટલે કે એવા ખોટા કર્મ એ લોખંડનું પિંજરું છે અને પુણ્ય કર્મ એ સોનાનું પિંજરું છે, ભોગવવું તો પડશે જ. ખોટા કર્મનું ખોટું, સારા કર્મનું સારું, એટલે કોઈ કર્મ જ નહીં લેવાનું. અકર્મ, હે અકર્મ, અક્રમ વિજ્ઞાન જે દાદા ભગવાને લખ્યું છે ને એમાં એમને વિકર્મ અકર્મ એના ઉપર જ વધારે ભાર મૂક્યો છે કે કોઈ કર્મને લેવાનું જ નહીં, બધું તને અર્પણ કરી દેવાનું, ભગવાનને અર્પણ કરી દેવાનું. આપણે કર્મ લઈએ તો તકલીફ થાય, આપણે કર્મ જ નહીં લેવાનું, હે ને? એટલે કહેવામાં આવ્યું છે કે પુણ્ય કર્મ એ સોનાનું પિંજરું છે. એટલે તો નરસિંહ મહેતાએ પણ કીધું, પુણ્ય કરી અમરા પુર પામ્યા અંતે ચોર્યાસી ફેરા રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભક્તિનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ કરવાનું કોઈ સ્થાન હોય તો આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂમંડળ ઉપર જ ભક્તિ થઈ શકશે, બીજી કોઈ જગ્યાએ નહીં. એટલે ભગવાને આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે તો ખૂબ સરસ નિષ્કામ ભાવથી ભક્તિ કરીએ. કર્મ આપણા નિષ્કામ હોય, ભક્તિ આપણી નિષ્કામ હોય, ભક્તિ કરીને કશું માગવાનું નહીં. જો ભક્તિ કરીને કંઈ માગ્યું, હું આટલી માળા કરી દઈશ, મારું આટલું કામ થઈ જાય તો બસ, તો શું કર્યું આપણે? હીરો આપીને કાકરો લીધો, હીરો આપીને કાકરો લીધો, એની તોલે કશું આવે એમ જ નથી. હું તો તારું સ્મરણ કરવાનું જાણું, તારે મારા જીવનમાં જે કરવું હોય એ કરજે, એટલો વિશ્વાસ છે કે મારા જીવનમાં જે થશે બધું જ સારું થશે, બધું જ ભલું થશે, એટલો જ વિશ્વાસ રાખીને આપણે કામ કર્યા કરવાનું. તો અવશ્ય
પ્રભુ આપણા ઉપર ખૂબ પ્રસન્ન થશે. ભગવાનની, સદગુરુની, માં ગાયત્રીની ખૂબ ખૂબ કૃપા સૌના ઉપર વર્ષે એવી હૃદયની મંગલ પ્રાર્થના સાથે આજના વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.